नमस्कार दोस्तों, हूँ आपनो मित्र फिलसुफ दिनेश गणित गणित गाइडेंस यूट्यूब चैनल में हार्दिक स्वागत करू छू। आज एक नवा वीडियो साथे हूँ अने तमे मळ्या छे अने नवा वीडियो आपने सौथी वधारे अगत्यनो छो, आप मारी स्क्रीन में जोई रह्या छो। आ वीडियो छे दोस्तों विविध स्पर्धात्मक परीक्षाओ छे अने विविध स्पर्धात्मक परीक्षा में जे सरकार श्री द्वारा अलग अलग प्रकार की स्कॉलरशिप मळे छे, आ स्कॉलरशिप ना माध्यम थी तमने केवी रीते बेनिफिट मळशे आज ए आपणे लेक्चर जोशुं, है ना। तो आप बधा ज लोको जे छे एक स्पर्धात्मक परीक्षा में ज्यारे तैयारी करी रह्या हशो त्यारे सरकार आपना द्वारा आवीने उभी रही छे अने कही रही छे कि आओ विद्यार्थीओ, अमे तमने अधिकारी बनावा माटे सक्षम छे, शुं तमारी तैयारी छे आटली। तो आनी साथे साथे सरकार तमने जरूरी स्कॉलरशिप पण आपे छे। आ स्कॉलरशिप ना एक अलग अलग प्रकार ना स्टेप छे, स्कॉलरशिप कोने प्राप्त थशे, एना माटे कया क्राइटेरिया छे, एमां कयो उम्मीदवार जे छे एलिजिबल छे, कया उम्मीदवार एलिजिबल नथी, आ तमाम चर्चाओ आजना आ वीडियोमां छे। तो आप मित्रों मने गमे त्यां फॉलो करी शकशो दोस्तों, चाहे यूट्यूब होय, चाहे इंस्टाग्राम, फेसबुक, या तो व्हाट्सअप या टेलिग्राम चेनल, एक ज नाम छे गणित गाइडन्स। અને આપણે વધારે કોઈ વિશેષ વાત ન કરતા સીધા પોઈન્ટ ઉપર જઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ માટે। સામાન્ય રીતે તો જે છે દોસ્તો EWS ને OBC ને SC ST બધાને આ જે છે એ સહાય મળવા પાત્ર છે। આજે વાત કરવી છે સ્પેશિયલી EWS કેટેગરી અને OBC કેટેગરીના જે ઉમેદવાર મિત્રો છે એમને કેવી રીતે જે છે એ આ યોજનાનો લાભ મળશે અને કેવી રીતે આ સ્કોલરશિપ આપને પ્રાપ્ત થશે। તો આ વિડિયો આપને અંત સુધી જો લાગ્યો હોય કે ભાઈ આપને કેક ને કેક ઉપયોગી નિવડ્યો છે તો આપ આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો તો પહેલું સ્ટેપ છે દોસ્તો કે આ યોજના શું કામ લાવવામાં આવી સરકાર દ્વારા। આ યોજના લાવવામાં આવી છે એના માટે કે વિકસિત જાતિના જે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, ચાહે UPSC હોય, ચાહે GPSC હોય, યા તો સ્ટેટ કમિશન યાની કોઈ બીજી પરીક્ષા હોય, બેંક છે, LIC છે, કે ગોળ સેવા રેલવે ભરતી બોર્ડ, યા તો સ્ટાફ સિલેક્શન કમિશન, જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટી ક્લાર્ક ને લેવાતી કોઈ પણ પરીક્ષા હોય તો ત્યાં તમને જે છે આ સહાય મળવા પાત્ર છે। આ સહાય કેટલી મળશે એ હું આપને કહી દઉં દોસ્તો, તો સહાય 20,000 રૂપિયા તમને મળી શકે એમ છે। આ સહાય ક્યાંથી શરૂ થઈ છે 2017-18 થી। હવે 20,000 માં એક હું આપને ક્લેરિફિકેશન આપી દઉં દોસ્તો કે 20,000 એવી રીતે છે કે કોઈ પણ સંસ્થા હોય તો આ સંસ્થાની ફી અને વધુમાં વધુ મેક્સિમમ જે છે એ 20,000 રૂપિયા, મતલબ બંને માંથી જે ઓછું હોય તે, ઓકે। આનો મતલબ શું થયું, માની લો કે દોસ્તો સંસ્થાની ફી 15,000 રૂપિયા છે પણ વધુમાં વધુ તમને કેટલા મળશે 20,000, તો બંને માંથી ઓછા કેટલા થયા તો કે 15,000, તો તમને મળવા પાત્ર કેટલા છે 15,000, પણ માની લઈએ દોસ્તો કે સંસ્થાની ફી 25,000 છે તો વધુમાં વધુ તો કેટલા મળશે ભાઈ 20,000 જ મળશે। સંસ્થાની ફી કેટલી છે 25,000, બંને માંથી ઓછું કેટલા છે તો 20,000, તો આપને કેટલા પ્રાપ્ત થશે 20,000 મળશે। આવી રીતે આપને સહાયની રકમ જે છે અત્યારે 20,000 છે। હવે આગળ વધીએ, આગળ વધ્યા બાદ આ જે છે એ સ્કોલરશિપ કયા વિદ્યાર્થી મિત્રો કે કયા તાલીમાર્થીઓને મળવા પાત્ર છે એના માટે થઈ અને તમે એલિજિબલ છો કે નહીં એ અહીંયા જોઈ લો। એક તો પહેલા તમારે યાદ રાખવાનું થાય છે કે તમે મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ અને સામાજિક શૈક્ષણિક પછાત, હવે આમાં આર્થિક ધોરણે પછાત પણ આવી ચૂકેલું છે। આર્થિક ધોરણે પછાત એટલે કોણ, તો કે EWS, આમને પણ આ લાભ મળવા પાત્ર છે। બીજું કે દોસ્તો કે જે તાલીમાર્થી જે ઉમેદવાર છે કે જે ભરતી પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતો હોય એમણે જે છે એ કોઈ પણ માની લો કે 12મું પાસ કરેલું છે તો ઓછામાં ઓછા એને કેટલા ટકા 50% જે છે એ ગુણ ધરાવતો હોય, જે ચડાવ પાસ થયો છે 50% કરતા ઓછા છે આ વ્યક્તિ જે છે એ સ્કોલરશિપ માટે જે છે એ પાત્રતા ધરાવશે નહીં। બીજી એક એમની જે છે એ જરૂરિયાત છે દોસ્તો કે કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ સુધીની હોવી જોઈએ, એટલે તમારે અહીંયા એક આવકનું પ્રમાણપત્ર આપવું પડશે કે તમારી કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ભાઈ, વધુમાં વધુ 4.5 લાખ હોવી જોઈએ। બીજું છે માત્ર એવું નહીં ચાલે દોસ્તો કે ભાઈ તમે 12મામાં 50% લાવ્યા અને તમારી કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ સુધી છે, તમે કોઈ તાલીમાર્થી જે છે એમને કોઈ સંસ્થામાંથી જે છે એ તાલીમ લીધા છે એની હાજરીનું એક પ્રમાણપત્ર જોશે। મતલબ કે ઘણા બધા મિત્રોને મગજમાં શંકા કુશંકા હતી કે ભાઈ જે અમે ઓનલાઈન કોર્સ કોઈ કરતા હોય તો શું એની સ્કોલરશિપ પ્રાપ્ત થાય કે નહીં, ના એમની ઓનલાઈન જે કોર્સ કરતા હોય
ડિજિટલ માધ્યમથી જે ભણતા હોય એમને કોઈ આ સ્કોલરશિપ મળવા પાત્ર નથી, કારણ કે ડિજિટલ કોર્સમાં તમારી અટેન્ડન્સ શીટ આવતી નથી. તો યાદ રાખો, તમારે જે છે એ એક ઓફલાઈનના વિદ્યાર્થીઓને પ્લસ હાલમાં જે છે ઘણા વિદ્યાર્થીઓને સંકોચ છે કે ભાઈ અમે ભૂતકાળમાં કોઈ બેચ કરી ચૂક્યા છે તો અમને મળે કે ના મળે. તો સામાન્ય રીતે દોસ્તો જોગવાઈ એવી છે કે હાલમાં જે બેચ થાય છે, હાલમાં તમે જે ત્યાંથી તાલીમ લ્યો છો એમને મળવા પાત્ર છે. અગાઉ તમે જે તાલીમમાંથી એ તાલીમ લીધેલી છે, કોઈ કોચિંગ લીધેલું છે, તો એમને સામાન્ય રીતે મળવા પાત્ર નથી, કારણ કે તમારી ત્યારે અટેન્ડન્સ ન હોય. બીજું કે તમે એક જ વખત જે છે પ્રાપ્ત કરી શકો, એવું નહીં થાય કે ભાઈ તમે એકવાર જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરી, એકવાર પોલીસ ની તૈયારી કરી, એકવાર ફોરેસ્ટ ની તૈયારી કરી, એકવાર જે છે તલાટી ની તૈયારી કરી, તો આમ ચાર વખત નહીં મળે. કોઈ પણ ઉમેદવારને એક જ વખત મળશે, એક જ વખત તમને સ્કોલરશીપ પ્રાપ્ત થશે. બીજું કે આ તો થયું છે એક ઉમેદવાર તરીકેની વાત, પણ યાદ રાખવાનું કે જે સંસ્થામાં તમે કોઈ પણ પ્રકારે જે છે કોચિંગ લ્યો છો તેના ત્રણ વર્ષના ચાર્ટર એકાઉન્ટ એટલે કે એ જીએસટી આઈટીપીએ કરે છે આ છેલ્લા ત્રણ વર્ષના એવા ડેટા જોશે. આ થઈ ગઈ તમે લાયક છો કે નહીં એની વાત. હવે તમે જે સંસ્થામાંથી કોચિંગ લીધું છે એ સંસ્થા એલિજિબલ છે કે નહીં એ જોવા માટે પાછા પાત્રતા આપ્યા છે. તો સંસ્થા પાસે એક તો જીએસટી અને પેન નંબર હોવો જોઈએ. કોઈ પણ સંસ્થા કે તમે જેની પાસેથી જે કોચિંગ લીધી છે તે મુંબઈ જાહેર સેવા ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા તો કંપની અધિનિયમ 1956, સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948, આવા અલગ અલગ પ્રકારના એક્ટ છે, અધિનિયમ છે, એ હેઠળ તમે જે જગ્યાએથી તાલીમ લીધી છે એ તાલીમાર્થી આ જે સંસ્થામાં જાય છે તો આ અંતર્ગત નોંધાયેલી હોવી જોઈએ સંસ્થા. સંસ્થાને છેલ્લા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને સરકાર અન્ય સરકારી જે કોઈ ધારાધોરણ છે એને પાલન કરતી હોવી જોઈએ. એક આ વાત થઈ ગઈ સંસ્થાની. બીજું હવે જો તમે એક ઉમેદવાર તરીકે એલિજિબલ છો, જો તમે સંસ્થા જે સંસ્થામાંથી કોચિંગ લીધું છે એ બી એલિજિબલ છે, તો પ્રશ્ન એ થાય કે સાહેબ ડોક્યુમેન્ટ કયા આપવાના થાય છે. તો પેલા એક તો અરજદાર તમે ઉમેદવાર છે એમને એક પોતાનું આધાર કાર્ડ, એક પોતાનું આઈડી પ્રૂફ જોશે, એક જે અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો મતલબ કે તમે જે અલગ અલગ જાતિમાંથી આવે છે એનો દાખલો જોશે, એક જોશે દોસ્તો તમારે 10 અને 12 અથવા તો સ્થાનક પાસ કરેલો હોય તો એની છેલ્લી માર્કશીટ જોશે. કઈ છેલ્લી એક તમારે પોતાનું રહેઠાણનો પુરાવો આપવો પડશે, પછી એ વીજળી બિલ હોય અથવા લાયસન્સ હોય, ભાડા કરાર હોય, ચૂંટણી કાર્ડ હોય કે રેશન કાર્ડ, કોઈ માંથી એક જે હશે એ ચાલશે. ઓકે, અને તમારી જે સ્કોલરશીપ છે દોસ્તો તમને પોતાના ઉમેદવારના અકાઉન્ટમાં આપવામાં આવશે. તો તમારે યાદ રાખવાનું છે કે તમારે બેંક પાસબુક તમારા નામની હોવી જોઈએ અને એના પ્રથમ પેજ ને જે છે એ નકલ જોશે. એનાથી વિશેષ જે સંસ્થામાંથી તમે તાલીમ લીધી છે એ સંસ્થાનો એક પ્રમાણપત્ર જોશે, ખાસ ફી ની રિસીપ્ટ જોશે દોસ્તો, ફી ની રિસીપ્ટ જોશે, એ પણ જીએસટી નંબર વાળી, અને એની સાથે સાથે તમારો આવકનો દાખલો મેં વાત કરી છે કેટલી હોવી જોઈએ, વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોવી જોઈએ. હવે આ બધા જો એ તમે પાત્રતા ધરાવતા હોય તો પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ. તમે એક ઉમેદવાર છો, આમાં પાત્રતા ધરાવો છો, તમે જે જે એક સંસ્થા છે પાત્રતા ધરાવે છે, તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, તો ભાઈ એનો ઓનલાઈન એપ્લિકેશન કેમ કરવાની? આના એક 1x1 સ્ટેપ તમને આપી દેવા અને તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ જવાનું છે દોસ્તો કે આપને સ્કોલરશીપ કેમ મળે. ઘણા બધા કમેન્ટમાં જે છે મિત્રો હતી કે ભાઈ એક આવો એક વિડીયો આવી જાય કે સ્કોલરશીપ કેવી રીતે મળે, પણ થોડી સમયના અભાવે દોસ્તો રહી ગયું હતું એટલે આજ મેં આપની સમક્ષ વિડીયો રજૂ કરી દીધો છે. તો પેલું સ્ટેપ શું છે ભાઈ, તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું છે? તમારા લેપટોપમાંથી, તમારા કોઈ ગેજેટમાંથી તમારે શરૂ કરવાનું થાય છે, તમારા મોબાઈલ ફોન હશે તો બી ચાલશે, અને એમાંથી તમારે ઈ સમાજ કલ્યાણ જે છે ઈ પોર્ટલ ચાલુ કરવાનું છે. કયું છે? આપણે લખ્યું છે ઈ સમાજ કલ્યાણ .gujarat.government.in. આ પોર્ટલ ઉપર જ બધું મળશે. તો પહેલું સ્ટેપ તમે જો પાત્રતા ધરાવો છો તો ઈ સમાજ કલ્યાણ ઉપર જવાનું થાય છે. વેબસાઈટ ખાસ નોંધી લેવાની થાય, ઈ સમાજ કલ્યાણ .gujarat.government.in. બીજું હવે તમે ઈ સમાજ કલ્યાણની વેબસાઈટ જોશો દોસ્તો એટલે તમને આવું કઈક એક પોર્ટલ જોવા મળશે, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તમે પણ આજ જે છે વિભાગનો હિસ્સો બની શકો છો, તમે પણ આમાં નોકરી કરી શકો છો જો સારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને પાસ થયા તો. તો અહીંયા દોસ્તો જો છે ઈ સ્ટેપ ફોર ઓનલાઈન એપ્લિકેશન તમને મળે છે અને એમાં પહેલું સ્ટેપ લખ્યું છે, શું છે? રજીસ્ટર યોર સેલ્ફ.
तो पहला तुम्हारे पहला स्टेप में जवानु થાય છે અને આની ઉપર ક્લિક કરવાનું થાય છે રજિસ્ટર યોર સેલ્ફ હવે જેવું તમે રજિસ્ટર યોર સેલ્ફ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ફોર્મ ખુલશે આવો ફોર્મ ખુલશે ત્યાં તમારે આધાર કાર્ડ માં જે તમારું નામ છે એ રીતે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની આધાર કાર્ડ નંબર તમારી કાસ્ટ તમારે જે પાસવર્ડ રાખવો છે આ બાજુમાં જે કેપ્ચા કોડ આપ્યો છે એ અહીંયા એડ કરી દેવાનું તમારો બર્થ ડેટ ડીઓબી તમારું મેલ આઈડી મોબાઈલ નંબર અને કન્ફર્મેશન ફરીથી પાછો પાસવર્ડ પણ હંમેશા યાદ રાખો કે દોસ્તો મેલ આઈડી અને મોબાઈલ નંબર એવો હોવો જોઈએ કે જે હંમેશા તમારો કોમન જ હોય જે કન્ટિન્યુ ચાલુ એવું ના હોવું જોઈએ કે બે મહિના પછી તમારો મોબાઈલ ફોન બંધ હોય અને જ્યારે તમને સ્કોલરશિપ પાસ થઈ ત્યારે તમને ખબર જ ન પડે હેને તો મેલ આઈડી એક એવું રાખવાનું એક એવો દોસ્તો આપણે જે છે એ મોબાઈલ નંબર રાખવાનું કે જે આપણો કોમન જ હોય તો અહીંયા તમે જે છે એ યુઝર ની પહેલું સ્ટેપ છે અહીંયા નીચે ક્લિક કરી દો પછી રજિસ્ટર એટલે તમારું રજિસ્ટર થઈ ગયું છે જો પહેલેથી જ તમે રજિસ્ટર થઈ ગયા હોય તો અહીંયા માત્ર તમારે લોગિન જ કરવાનું થાય છે ઓકે એક બીજી વાત કરી દઉં છું દોસ્તો આપણી પાસે જે છે એ મેં તમને કીધું છે કે તમે કોઈ પણ જગ્યાએ કણેક ગાઈડન્સ છે એના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાઈ શકો છો વધારે તો આપણો કોઈ એક્સપિરિયન્સ છે નહીં દોસ્તો 8 વર્ષ જે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવવાનો અનુભવ છે સ્પીપામાં 2014-15 થી શરૂઆત કરી હતી અને 11 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે અને 140 કરતા વધારે સેમિનાર કરી 1000 કરતા વધારે ઉમેદવારોએ સફળતા પ્રાપ્ત કરી છે કણેક ગાઈડન્સના માધ્યમથી જો આપ પણ આવી જ સફળતા ઈચ્છતા હો તો આવો આ બધા જ કોર્સ તમારા માટે છે હાલમાં એક આપણી પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરો કણેક ગાઈડન્સ પ્લે સ્ટોરમાં જઈ અને એમાં જીકે નો કોર્સ કે જે 1800 નો છે કરંટ નો કોર્સ 1000 નો છે પંચાયતી રાજ 500 આ ટોટલ 3300 થાય છે પણ એની સામે 100 ને 1000 અને 100 ને 1100 નું માત્ર ડિસ્કાઉન્ટ છે દોસ્તો કેટલામાં માત્ર અને માત્ર જે 3300 કોર્સ છે એ પડશે કેટલામાં 2200 આમાં આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે તો એના 25 કરતા વધારે માર્કને આ કોર્સમાં આપણે આવરી લીધેલા છે ઓકે બીજી કોઈ પણ પ્રકારની સહાયતા જોતી હોય તો આપ ગમે ત્યાં અમારો કોન્ટેક્ટ નંબર છે તમને કોઈ કોર્સ પરચેસ કરવામાં ટેકનિકલ પ્રશ્ન આવતો હોય તો ગમે ત્યાં તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો ચાલો આગળ વધીએ એના દિવસે પહેલું સ્ટેપ શું છે ભાઈ તમે રજિસ્ટ્રેશન કરી દીધું છે આ પહેલું સ્ટેપ હતું તમારું ઓકે અહીંયા રજિસ્ટ્રેશન કરી દીધું તમે હવે બીજું લોગિન કરવાનું છે ઓકે આ તમારે લોગિન કરવાનું છે ક્યાંથી તો કાઈ યુઝર આઈડી અને પાસવર્ડ કેપ્ચા કોડ છે અહીં લોગિન કરો લોગિનમાં તમારો યુઝર આઈડી પાસવર્ડ કેપ્ચા અને બધી ડિટેલ નાખી દો એટલે પછી લોગિન આપી દો અહીંયા તમારે કંઈ નથી કરવાનું અહીંયા લોગિન આપવાનું છે આ એમ્પ્લોયી લોગિન છે હવે લોગિન કરશો એટલે તમને અલગ અલગ પ્રકારની સહાય મળશે દોસ્તો ત્યાં કોમર્શિયલ પાયલોટ તાલીમ સહાય પંડિત દીનદયાલ આવાસ યોજના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ આવી બધી છે એમાં તમારે અહીંયા જોવાનું છે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસિત જાતિના વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે જે છે એ અલગ અલગ પ્રકારની કોચિંગ સહાય હવે તમારે ત્યાં ક્લિક કરવાનું થાય છે ઓકે બાકી બધી તમને અત્યારે લાયક નથી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ છીએ નીટ જેડબલી ગુજકેટ એના માટે છે દોસ્તો એના આઈએલટીએસ ટોફેલ જીઆરઈ એના માટે છે પણ અત્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરશું એનાથી વિશેષ તમારે શું કરવાનું થાય છે કે તમે જેવું ક્લિક કરશો એટલે તમારે એક માહિતી ફિલઅપ કરવાની થાય છે ત્યાં પહેલું સ્ટેપ આવશે વ્યક્તિગત તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જે છે એ તમારે ફિલઅપ કરવાની આની ઉપર ક્લિક કરશો એટલે આ બધી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવી જશે પર્સનલ ઇન્ફોર્મેશનમાં શું કરવાનું છે જો અહીં લખ્યું છે વ્યક્તિગત માહિતી હેના જો અહીં તમે લખ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તો ત્યાં વ્યક્તિગત તમારી કુટુંબની આવક લગાવી દો પરીક્ષાનું નામ તમે કઈ પરીક્ષાની તૈયારી કરો 10 પાસ 10 પાસ ના ગુણ 12મો પાસ 12મો પાસ ના ગુણ કઈ પરીક્ષા માટે કોચિંગ લેવાનું છે ક્લાસ 1 2 કે ક્લાસ 3 તમે શેમાં લીધો એમાં ધોરણ 10 ના ગુણ 10 ની ટકાવારી 12 ના ગુણ અને 12 ની ટકાવારી ઓકે પછી યુનિવર્સિટી નું નામ આવી તમારે જે અલગ અલગ પ્રકારની ડિટેલ ફિલઅપ કરી દેવાની છે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું જે સંસ્થામાંથી કોચિંગ લેવાનું હોય એ સંસ્થાની વિગત એટલે તમને સંસ્થા જે ફી ની રિસીપ આપે છે એ સંસ્થાનું નામ હશે સંસ્થાનો નંબર હશે સંસ્થા શરૂ કરવાની તારીખ હશે કોનો જે તમારી તારીખ હશે સંસ્થામાં એની રિસીપ નંબર આપેલા હશે સંસ્થાનું સરનામું પણ તમને રિસીપમાં આપ્યું છે કોચિંગની કુલ ફી કોચિંગ શરૂ કરવાની તારીખ સમયગાળો અને એમની રિસીપની તારીખ તમને જ્યારે રિસીપ ભરાવી દીધી આ બધી ડિટેલ તમને જે સંસ્થાએ આપી છે રિસીપ આમાં બધી ડિટેલ છે હવે
ફોર્મ ભરી લીધું વ્યક્તિગત માહિતી બાદ ત્યારબાદ અરજીની માહિતી માટે બેંક ડિટેલ ભરવાની રહેશે એટલે અહીંયા તમારી બેંકનું નામ એ બેંકનો આઈએફએફસી કોડ એ બેંકની શાખાનું નામ અમને બેંક અકાઉન્ટ ધેન તમારે શું કરવાનું છે છેલ્લા બધી ડિટેલ ભરાઈ જાય પછી સેવ અને નેક્સ્ટ ખાસ યાદ રાખજો સેવ અને નેક્સ્ટ થયો છે તો જ વેલીડ થશે તો જ આગળ જશે અધરવાઇઝ નહીં જાય એના પછી વ્યક્તિગત માહિતી તમારી ફિલઅપ થઈ ગઈ છે અલગ અલગ પ્રકારની અરજી થઈ ગઈ છે હવે તમારા અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના થશે તો તમારે ક્યાં ત્રીજું સ્ટેપ દસ્તાવેજોની વિગત આના ઉપર ક્લિક કરવાનો થાય છે ઓકે યાદ રાખો દસ્તાવેજ જે છે એ વાયગા છે એ વન બાય વન તમે અપલોડ કરો અહીંયા જે છે તમારા જે દસ્તાવેજ અને સેવ અને નેક્સ્ટ કરતા જાઓ જે કઈ દસ્તાવેજ ફીની રિસીપ્ટ છે દસમાની પહોંચ દસમાની જે છે એ માર્કશીટ બારમાની માર્કશીટ ગ્રેજ્યુએશનની માર્કશીટ અને એ પછી આપણે ત્યાં નિયમો અને શરતો છે ત્યાં તમારે યસ નો કોલ આપવાનો થાય છે ઓકે આ બધું થઈ જાય પછી એના પેજ નંબર 4 છે એ સહાયના નિયમો અને શરતો છે આ ધ્યાનથી વાંચી લેજો અને ત્યાર પછી દસ્તાવેજ અપલોડ થઈ જાય એટલે અહીંયા નીચે સેવ નું ઓપ્શન આવશે આ સેવ નું ઓપ્શન કરી દો એટલે તમારે જે છે એ સેવ થઈ જશે તમારે ત્યાં એક એપ્લિકેશન નંબર આવી જશે અને તમારી અરજી સક્સેસફુલી જે છે એ ત્યાં અપ્લાય થઈ જશે તો આ એક દોસ્તો નાનો એવો પ્રયાસ હતો કે આપને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી જે કોઈ પ્રકારે સ્કોલરશીપ મળે એ તમને યોગ્ય માત્રામાં ગાઈડન્સ મળી રહે અને તમારે કોઈ જ પ્રકારે અટકો નહીં અને સીધી સ્કોલરશીપ તમારા ખાતામાં આવી જાય જો આપ એલિજિબલ હોય તો આવી જ રીતે જે છે એ આ ગણેશ ગાઈડન્સ ને આપ આગળ વધારી રહ્યા છે અને બેસ્ટ એન્ટરપ્રિનરશીપ એવોર્ડ પણ મળી ગયો છે આપણને અને આવી રીતે કોઈ પણ જગ્યાએ જે છે એ ફોલો કરી શકો કરંટ ગાઈડન્સ ને થેન્ક યુ વેરી મચ દોસ્તો આવજો બાય અને બધા જ એક સરકારી અમલદાર બનો એ માટે થઈ અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ થેન્ક યુ વિશ યુ ઓલ ધ બેસ્ટ દોસ્તો